ત્યાર પછીનો મિત્રો બે માર્ક્સ માટેનો આગળનો પ્રશ્ન છે, કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? ગુજરાતીને કોઈ સામાન્ય જાતિ ન કહેતા મહાજાતિ શું કામ કહેવામાં આવે છે? એના ઉપરથી કવિ ખબરદારની બહુ જાણીતી પંક્તિ છે. કઈ પંક્તિ? તો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, ને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ગુજરાતી મોહલાત. ગુજરાતી માણસ છે, અત્ર તત્ર સર્વત્ર સર્વ જગ્યાએ વ્યાપેલો છે, વસેલો છે, વિકસેલો છે, અને એટલા જ માટે ગુજરાતી છે. કોઈ એક સામાન્ય જાતિ નથી, પણ મહાજાતિ તરીકે કવિએ કલ્પના કરેલી છે. જવાબમાં તમે આવી રીતે લખી શકો કે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, વિરલ એટલે દુર્લભ છે, અનન્ય છે, એને અન્ય એક જેવું ક્યાંય જોવા ન મળે. શું કહેવાય? અનન્ય, અન્ય ક્યાંય જોવા ન મળે એવું. તો કે વિરલ છે, દુર્લભ છે, અનન્ય છે, દેશ વિદેશમાં એની ખ્યાતિ, એની પ્રતિષ્ઠા વ્યાપેલી છે. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબાલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. ઉપરાંત એવું પણ લખી શકો કે ગુજરાતી છે એક માત્ર ગુજરાતી નથી, એ એક ભારતીય છે. અને ગુજરાતીને ગુજરાતી હોવાનું ગર્વ તો છે જ, પણ એનાથી પણ વધારે પોતે એક મહાન ભારતીય છે. ગુજરાતી એક અંગ છે, પણ પોતાની અંદર આત્મા તો એક ભારતીયતાનો જ રહેલો છે. આ વિચાર છે એ આ ગુજરાતીને મહાજાતિ તરીકે ઓળખાવે છે.